છોટાઉદેપુરમાં ગાંધીનગર આયુષ નિયામક કચેરી દ્વારા સંચાલિત આયુષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આયુષ મિશન હેઠળ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર તેમના ઘર આંગણે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે આયુષ રથ ગામડે ગામડે ફરશે જ્યાં દર્દીઓની તપાસ કરીને હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા પ્રભારી જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લીલી ઝંડી આપીને અહીંથી છ એ છ તાલુકામાં જે એક વાનને આજે લીલી ઝંડી આપવામાં આવે છે આ આયુષ મોબાઈલ યુનિટ વાન છે તે જ્યાં પીએસસીના હોય જ્યાં સબ સેન્ટરના હોય એવા ગામડાઓમાં રોજ એક દિવસ એક તાલુકામાં જશે ત્યાંના લોકોને હોમિયોપેથિક અને જે આયુર્વેદિક દવાઓ છે એ દવાઓ આપશે નિદાન કરવામાં આવશે એ રીતે આજે અહીં જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતેથી મોબાઈલ યુનિટ વાનને લીલી ઝંડી આપવામાં આવી છે આ આયુષ મોબાઈલ યુનિટનું મુખ્ય હેતુ એ છે કે આપણા જિલ્લામાં આયુષનો પ્રચાર પ્રસાર થાય અને આયુર્વેદ હોમિયોપેથિક યોગ એના પ્રત્યે લોકો જાગૃત થાય અને એમની સેવાઓ લે એ માટે આ વાન આજે અહીંથી ખુલ્લી મૂકવામાં આવી છે